ગીર સોમનાથના બાદલપુરા મુકામે ખેડૂત સંવાદ કાર્યક્રમ ધારાસભ્ય ભગવાન બારણ દ્વારા યોજાયો. ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે તાલાલાના ધારાસભ્ય અને ખેડૂત આગેવાન ભગવાન બારણ દ્વારા ખેડૂત સંવાદ સેમિનારનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાભરના ખેડૂતો ઉમટી પડ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના નાળિયેરીના પાકનું ખૂબ જ ઉત્પાદન છે, તેમજ દરિયાકાંઠાના વેરાવળ, કોડીનાર, તાલાલા, સુત્રાપાડા, ઉના સહિત ચોરવાડ અને માંગરોળમાં નાળિયેરીનું ઉત્પાદન ખૂબ જ છે. અને નાળિયેરીનું વાવેતર કરતા ખેડૂતો માટે સફેદ માઠી નામનો રોગ એ ભરડો લીધો છે, જેના લીધે નાળિયેરી પાકને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. ઘણા ખરા ખેડૂતોએ તો વર્ષોથી મહેનતની નાળિયેરીના આ રોગના લઈને કાપી પણ નાખી છે, જેને લઈને તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, કે જેઓ ખેડૂત પણ છે, તેઓ સરકારમાં ગંભીર સમસ્યાની જાણ કરતાં સરકારે તેમની વાતની નોંધ લઈ અને તેમના માદરે વતન બાદલપરા મુકામે ખેડૂત માટે સંવાદ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં કીટ વિજ્ઞાનના વૈજ્ઞાનિક ડૉક્ટર કે સેલ્સરાજ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડૉક્ટર વીપી ચોબટિયા, બાગાયત નિયામક એએમ દેત્રોજા, નાળિયેરી વિકાસ બોર્ડના અધિકારી જયકુમાર સહિતના તજજ્ઞોની ખાસ ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેડૂતોએ આ રોગથી કઈ રીતે છુટકારો મેળવવો, કયું ખાતર વાપરવું, પાણીનો ઉપયોગ કેમ કરવો આ સહિતની તમામ માહિતી આપી, તેમજ ખેડૂતોને વાવેતરને લગતા પ્રશ્નોનો હલ કરેલ હતો. આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાની જેમ ગીર સોમનાથ જિલ્લામાં પણ નાળિયેરી વિકાસ બોર્ડની કચેરી આવે તેવા પ્રયાસ હાથ ધરવા ધારાસભ્ય બારડે જણાવેલ, તેમજ આજરોજ 12 જાન્યુઆરી 1981માં કેન્દ્ર સરકાર દ્વારા નાળિયેર વિકાસ બોર્ડની રચના થયેલ હોય ત્યારે ઉપસ્થિત મહેમાનોએ કેક કાપી આજના દિવસની ઉજવણી કરેલ હતી. ખેડૂતલક્ષી તમામ સમસ્યા નિરાકરણ માટે જે પણ ખર્ચ થશે, જેને પણ રજૂઆત કરવી પડશે, તે માટે હંમેશા તત્પર રહેવા ધારાસભ્ય બારડે આહ્વાન કરેલ હતું. આગામી દિવસોમાં આ રોગના નિયંત્રણ લાવવા માટે બાગાયતી અધિકારીઓ તેમજ તજજ્ઞો દ્વારા જે પદ્ધતિની કરવામાં આવશે, જેનાથી ગીરના ખેડૂતોને મોટી રાહત થશે, તેમજ ખેડૂતલક્ષી તમામ સરકારી સહાય, સરકારી યોજનાઓ સહિતની માહિતી ખેડૂતોને આપવામાં આવી. વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં સૌ પ્રથમ વખત જ તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા પોતાના સ્વખર્ચે ખેડૂત માટે મહત્વનો સેમિનાર નામાંકિત તજજ્ઞો દ્વારા કરવામાં આવતા ખેડૂતોએ પણ મોટાભાગની માહિતી મળી હતી અને ઉપસ્થિત તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન થયેલ હોય. આગામી દિવસોમાં પણ ખેડૂતલક્ષી તમામ માહિતી આ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તરફથી માહિતી મળશે. બ્યુરો રિપોર્ટ. આજનો આ જે પ્રસંગ છે બાદલપરા મુકામે હતો અને ખેડૂત સંવાદ સંમેલન હતું આજનું, કે જે ખેડૂતોની જે પડતી મુશ્કેલીઓ અને ખાસ કરીને છેલ્લા 3-4 વર્ષથી નાળિયેરીની પાકની અંદર જે સફેદ માખી ટાઈપનો જે રોગ આવ્યો છે, તે એમના કારણે સમગ્ર જૂનાગઢ, ગીર સોમનાથ અને બોર્ડરના છેટ આમ મહુવા સુધીના ખેડૂતો, આમ તો સૌરાષ્ટ્ર આખું બધા ખેડૂતો એનાથી પરેશાન હતા. અને મને, હું પણ એક ખેડૂતના દીકરા તરીકે હું પણ નાળિયેરીના બગીચાઓ ધરાવું છું, એટલે મને ખ્યાલ હતો, એટલે મને એવું લાગ્યું કે આનું કાયમી નિયંત્રણ થાય, કાયમી કંઈક ઉકેલ થાય તો એના માટે શું કરવું જોઈએ. તો આના માટે એક વખત ખેડૂતો બધાને એકત્રિત કરવા જોઈએ અને એમની સાથે એક વાર્તાલાપ કરીએ. ભાઈ માલાભાઈ બારડ, આજોઠા ખેડૂત છું અને નાળિયેરીનો બગીચો ધરાવું છું. અને નાળિયેરીની અંદર જે સફેદ માખીનો ઉપદ્રવ આવ્યો છે, આ વિસ્તારની અંદર મોટા ભાગની નાળિયેરીનું વાવેતર હોય અને માખીના હિસાબે જે ક્રોપ આવવો જોઈએ નાળિયેરનો એ આવતો નથી, અને 50-60% જેવો લોસ આજે ખેડૂત ભોગવતો રહેલો છે. એની ઘણી બધી દવા અને દેશી પદ્ધતિથી સફેદ માખી એ એવા પ્રકારની માખી છે કે જેને આપણે ખેડૂતની ભાષામાં કહીએ તો રાક્ષસી માયાજાળ છે. એ નુકસાન આપણે અકલ્પનીય પણ કહી શકીએ, એટલા માટે કે જો કાળજી, વ્યવસ્થિત કાળજી લેવામાં ના આવે તો આખું ઝાડ જ જતું રહેશે, પછી તો ઉત્પાદન મેળવવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એટલે ઉત્પાદનની દ્રષ્ટિએ, નુકસાનીની દ્રષ્ટિએ, નુકસાની 5% માંડી અને 90% સુધી પણ જો ઝાડ જતું રહે તો 100% સુધી પણ છે. એટલે તમારી જાગૃતિ કેવી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. જો તમે જાગૃત હો